વડોદરાના ડભોઈમાં મંદિરની જગ્યા પર હસન પાર્ક બન્યું. જમીન બિનખેતી કરાવ્યા વિના બાંધકામ કરાયું હોવાનું ખુલ્યું છે. પાલિકાની રજા ચિઠ્ઠી વિના જ બાંધકામ કરવામાં આવ્યું. નાયબ કલેક્ટરે પણ મંદિરની જગ્યાનો હુકમ કર્યો હતો. જિલ્લા કલેક્ટરે હસન પાર્કની જગ્યા મંદિરના નામે કરવા માટે હુકમ કર્યો છે. મંદિરની જગ્યાના વહીવટદારે બારોબાર વેચી દીધી હતી આ જગ્યા. વધુ માહિતી સાથે ડભોઈથી સંવાદદાતા ચિરાગ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ચિરાગ, જે રીતે નાયબ કલેક્ટરે મંદિરની જગ્યાનો હુકમ કર્યો હતો અને આ જે જગ્યા છે વહીવટદારે બારોબાર વેચી હોવાનું સામે આવ્યું, શું છે આખો મામલો? બિલકુલ, જોઈ જે પ્રકારથી વાત કરવામાં આવે તો કેટલા વર્ષો પુરાની આ વાત છે, જેમાં ડભોઈ શહેરના જે વિભાગ હાઈસ્કૂલની પાછળ એક જે મંદિરની જગ્યા આવેલી હતી, ત્યાં જે વહીવટદાર મંદિરની જે જમીનનું જે આવી રીતે સાચવતો હતો તેને બારોબાર સિટી સર્વેમાં રેકોર્ડ પર ચેડા કરીને ક્યાંક ને ક્યાંક આ જે જમીન છે એ હસન પાર્કના જે બિલ્ડર છે તેઓને વેચી દીધી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને VHP સાથે સાથે ડભોઈ શહેરના જે આગેવાનો છે તે લોકો દ્વારા આવી રીતે જિલ્લા કલેક્ટર અને આ તમામ જગ્યા ઉપર રીટ કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં કેટલાક વર્ષો પૂર્વે નાયબ કલેક્ટર દ્વારા આ જે મંદિરની જગ્યા છે તેવું સ્પષ્ટપણે હુકમ કર્યો હતો. ત્યારબાદ જે હસન જે પાર્ક છે તેના જે બિલ્ડર છે તેને જિલ્લા કલેક્ટરમાં આવી રીતે અગાઉ કેસ લડવા માટે ગયા હતા, ત્યાં જિલ્લા કલેક્ટર પણ ગઈકાલે આજે ફેસલો સુનાવ્યો છે અને જેમાં આજે હસન પાર્કની જગ્યા છે મંદિરને આપવા માટે આવી રીતે ફરમાન કર્યું છે. ત્યારે આવનારા સમયની અંદર હસન પાર્કના જે બિલ્ડર છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે, સાથે સાથે હાઈકોર્ટમાં જાય છે કે નહીં તે જોવાનું રહેશે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો નાયબ કલેક્ટરે પણ મંદિરની જગ્યાનો હુકમ કર્યો હતો. જમીન બિનખેતી કરાવ્યા વિના બાંધકામ કરાયું હોવાનું સામે આવ્યું છે.